देहरी ग्राम पंचायत की चूंटणी में भाजप प्रेरित पेनल ने जीताड़वा देहरी मधुवीर रेसिडेंस खाते पूर्व मंत्री और तालुकाना धारासभ्य रमणभाई पाटकरना हस्ते मध्यस्थ कार्यालय उद्घाटन करवामां आव्युं। पूर्व मंत्री और तालुकाना धारासभ्य रमणभाई पाटकरना हस्ते देहरी सरकारी हॉस्पिटल सामे आवेल बिल्डिंग मधुवीर रेसिडेंस खाते भाजप प्रेरित पेनल सरपंच उम्मीदवार गणेशभाई दिनेशभाई पेनलना सभ्यों उम्मीदवार माटे चूंटणी लक्षी मध्यस्थ कार्यालयनुं उद्घाटन करी खुल्लू मुकवामां आव्युं हतुं। आ प्रसंगे उमरगाम तालुका भाजपना पूर्व प्रमुख अने हालमां जिल्ला पंचायत बांधकाम समितिना चेरमेन मुकेशभाई पटेल, भाजप आगेवान रामदासभाई वरठा, उमरगाम तालुका पंचायत सामाजिक न्याय समितिना चेरमेन दिनेशभाई मायावंशी तथा मोटी संख्यामां गामना आगेवानो अने लोको उपस्थित रह्या हता। पूर्व मंत्री अने तालुकाना धारासभ्य रमणभाई पाटकरे मोटी संख्यामां उपस्थित ग्रामजनोने संबोधता जणाव्युं हतुं के ग्राम पंचायतथी लईने तालुका पंचायत, जिल्ला पंचायत, राज्य सरकार अने केन्द्र सरकार भाजपनी छे। भाजपना नेतृत्वमां खूब सारो विकास थई रह्यो छे। ग्राम पंचायतमां पण भाजप प्रेरित पेनलना सरपंच उम्मीदवार गणेश अने तेमनी टीमना सभ्यो उम्मीदवार चूंटाई आवशे तो खूब सारो विकास थशे। उमेशभाई सोलंकी, दिनेशभाई मायावंशी, नितिनभाई कांबड़ी अने एमनी आखी टीम खूब सारू काम करी रही छे अने आ टीम ने जीताड़वा हूँ आप सौ गामजनोने अपील करूँ छू एम जणाव्युं हतुं। देहरी गामना आगेवान उमेशभाई सोलंकीए पण उपस्थित महानुभावो तथा ग्रामजनोनुं शब्दोथी स्वागत करी आटली मोटी संख्यामां लोको उपस्थित रही विजयनो विश्वास अपाव्यो छे ते बदल हृदयपूर्वक आभार मान्यो हतो अने गामना विकासमां हर सुख दुःखमां पोते अने आखी टीम खड़े पगे रहीने गामना आगेवानोने साथे राखीने काम करशे तेम जणाव्युं हतुं। निखिल गांधी, जनसाक्षी न्यूज, उमरगाम। आ शासन टकावी राखवानी जरूर छे। तमारा बधा खरेखर एम कहेवाय ने हुं जेटलो आभार व्यक्त करूं, जेटलो धन्यवाद व्यक्त करूं मारा गाम लोकोनो एटलो ओछो छे। कारण लाइट पण गई, लेट पण थयो, तेम छतां पण अहींया બોલ વચન અમિતાભ બચ્ચન બિલકુલ નહીં ચાલશે, લઈ લેજો ભાઈ, આપે તો લઈ લેજો, ના નથી હું તમને કેમ કઈ આપે તો લઈ લેજો પણ વોટ તો ભાજપની ટીમને જ આપવાનો। સાચી વાત છે ને ભાઈઓ, કારણ કે એ લોકો પાસે કોઈ મુદ્દા જ નથી, શું કહેવાનું, કોઈ મુદ્દા જ નથી, બિલકુલ કામ કરવા માટેનું કોઈ વિઝન બિલકુલ નથી, કોઈ પ્લાનિંગ નથી। અમે ધનેશભાઈને જે ચોઈસ કર્યા એ કઈ મારા ઘરના નહી હતા। એક ભાઈએ પોતાની પત્નીને ઉભી રાખવા માટે ખર્ચો કરવા તૈયાર થયો પણ ધનેશભાઈ અમારા આખા ગામના, અમારા પરિવારના જોવા છે, અમારા બધાના દિલમાં છે। પાંચ વર્ષ સુધી અમારી સાથે પંચાયતમાં એમને કામ કરીને અનુભવ લીધો છે। એકદમ સામાન્ય પરિવારના, બિલકુલ ગરીબ પરિવારના, પણ અમે લોકો એમાંથી બી કોઈ હીરો વધવાનો હોય ને એ રીતે અમે લોકો એમને વધી કાઢી, કામ કરવાનું છે। ગરીબ માણસને પણ તક મળે ને એ ભાજપમાં જ મળે, આપણી પાર્ટીમાં જ મળે। અમે અહીંયા પાર્ટી બિલકુલ બધાને સાથે રાખીને ચલાવવાની કોશિશ કરી। ગામમાં ઘણા બધા સારા કામ થયા છે, તમે બધાએ જોયું છે, થોડા ઘણા કામો બાકી પણ રહી ગયા છે, તો બિલકુલ નારાજ નહીં થતા। જ્યારે જ્યારે પણ રમણભાઈ પાસે, પાટકર સાહેબ પાસે ગયા છે, અમારા કામ થયા છે, બિલકુલ કહેવાય ને કે અમને એટલો બધો સહકાર મળ્યો છે એમનો કે એમની જેટલી પણ આપણે તારીફ કરીએ ને તાળીઓથી ગણગણાટ એટલી ઓછી છે। તમે વિશ્વાસ રાખજો, મારા પાસે આ ફક્ત પાંચ વર્ષ છે, પછી હું
નવું જનરેશન ને આ સોંપી દઈશ. મારી પાસે કેટલાક વિઝનો છે કામ કરવાના, વિકાસના, એના માટે પાસે મારી તૈયારી છે અને એ તૈયારીમાં મારો આખો ગામ મારી સાથે જોડાયેલો છે. મેં દરેક સમાજના લોકોને એ કહેવા માંગુ છું કે તમે બધા સરપંચ સભ્ય બરાબર છે મારા માટે. હું તમારા માટે, અમે આખી ટીમ આખા ગામના કામ કરવા માટે કેવી રીતે આપણે આખું ગામનું ડેવલપમેન્ટ કરીએ એ બધું તૈયારી છે. તળાવનું પીટીક્યુશન તૈયાર છે, આખું મંજૂરી મળી ગઈ છે. સ્મશાન આપણું કામરવાડ સાહિબનું એટલે પાલીખાડીનું 35 લાખ રૂપિયા એમની પણ મંજૂરી મળી ગઈ છે. પ્રોટેક્શન વોલ સહિત બીજા બધા રસ્તાઓ પાણીની ટાંકીથી લઈને 11 કરોડના ખાતમુહૂર્ત આપણે 15 દિવસ પહેલા જ મંત્રી સાહેબ કોઈ ડિપોઝિટ એ લોકો સાચવી શકે, એ લોકોની ડિપોઝિટ જવાની છે 100%. કારણ કે આ ટીમ બનીને જે કામ કરે અને અમને જે કર્મચારી મળી ગઈ છે આ દિલ્હી ગામથી, આજે ચૂંટણીની શરૂઆત વગેરે જે અહીંયાથી કરી અને આ ગામની અંદર ખરેખર અમે આપ સંખ્યા જોઈને અમને આનંદ થાય છે. આ જ રીતે જો 400 ઉપરગામ તાલુકાની અંદર દેહરી ગામનો નંબર 1 વિજેતામાં આવશે એવું લાગે છે. કારણ કે દેહરી ગામના વિકાસનો એકદમ વેગ પકડ્યો છે. ઉમેશભાઈ, નીતિનભાઈ જેવા અનેક આગેવાનો જે છે બેઠેલા છે. નામ લેતો બધાના નામ લેવામાં ભણું થાય, પણ મિત્રો ખરેખર આ દેહરી ગામે જે વિકાસ માટે જે કામો કર્યા છે આખે વળે જે તેવા છે. આ ગામ કંઈ ને કંઈ અને અનેરો કામ કરતા જ આવેલા છે. આવનારા દિવસોમાં તમારા ધનેશભાઈ અને એમની ટીમ જે જ્યારે 19 તારીખે આપણી પંચાયતની ચૂંટણી છે અને નિશાન છે કુકર, તો બારે બાર વોર્ડ તમે સંપૂર્ણ બહુમતી તમે જીતીને લાવો એ તમામને શુભેચ્છા આપું છું. અને રમણભાઈ તમારી સાથે છે અને તમારી સાથે છે. આવનારા દિવસોમાં જે કંઈ બાકી રહેલા કામો આપણે સાથે રહીને પરિપૂર્ણ કરીએ એની શુભકામના સાથે વિનંતી છું. ભારત માતા કી જય. અને રમણભાઈ આપણને માર્ગદર્શન આપશે. નિખિલ ગાંધી, જનસાક્ષી ન્યૂઝ, ઉમરગામ.